નમસ્કાર મિત્રો, ફરીથી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. અને આજના નવા વિડીયોમાં બતાવીશું કે આપણે પાવાગઢની ઉપર ગેટથી નીચેથી ચડતા માચીથી નીચે થોડા દૂર છીએ અને ત્યાં સાત કમાન દરવાજા છે. હવે જઈશું આપણે સાત કમાન દરવાજામાં. અને તો મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને અંત સુધી વિડીયોમાં બને રહેજો. જો તમને પાવાગઢના નવા નવા દ્રશ્યો બતાવીશ આજે. અને હવે જઈશું સાત કમાન દરવાજા. મિત્રો, સાત કમાન દરવાજા મારી પાછળ તમે જોઈ રહ્યા છો, ખૂબ અદ્ભુત નજારો છે. અને આગળ આપણે જોઈશું ગુફા અને ખાપરા ઝવેરીનો મહેલ અને બીજા કોઠાર પણ છે, એના પણ દર્શન કરીશું. અને પાછળ મિત્રો જોઈ રહ્યા છો પાછળનો વ્યૂ, ચોમાસામાં ફરવાલાયક સ્થળ છે. અહીંયા ફોટોશૂટ માટે પણ સારી જગ્યા છે, પણ વિધાઉટ પરમિશન ચાલતું નથી. પરમિશન લઈને અંદર આવો અને કોઈ જોખમ કાર્ય કરશો નહીં તો પરમિશન જરૂર મળશે તમને. મિત્રો જોઈ રહ્યા છો, બહારથી ગેટથી જ આપણે પરમિશન લઈને આવ્યા છીએ અંદર, અને પરમિશન લેવી જરૂરી છે. તો મિત્રો જોઈ રહ્યા છો, આપણે આવી ગયા છીએ સાત કમાન દરવાજા. અને આ ચારે બાજુથી જોતો ગણતરીમાં સાત જ થાય છે. દરવાજા ખાસા લાગશે પણ ગણતરી કરીએ તો એના સાત જ થાય છે દરવાજા. અને કંઈક આવો નજારો દેખાય છે દરવાજાની વચ્ચે રહીને. અને પાછળ જોઈ રહ્યા છો મિત્રો, દરવાજાની અંદર એક નાના પણ દરવાજા છે. અને જોઈએ તો દરવાજાની અંદર જે નાના દરવાજા અહીં જોઈએ તો વ્યૂ આવો દેખાય છે. નીચે પાવાગઢ બસ સ્ટેન્ડ અને પાવાગઢ ગામ પણ આવું દેખાય છે. જોઈ લો મિત્રો આપણા બ્લોગ પર આજે નવો નજારો પાવાગઢનો. તો હવે સાત કમાન દરવાજાના દર્શન કર્યા બાદ આપણે આગળ વધીશું અને જઈશું મોચી સુધી. વરસાદ અગર વધારે થઈ જશે તો આપણે પાવાગઢ ઉપર નહીં પહોંચી શકીએ. મોચીથી રિટર્ન વરીશું, મોચી સુધીના દર્શન આપણે કરીશું અને નેક્સ્ટ ટાઈમ પછી વિડીયો બનાવીશું આગળ પાવાગઢનો. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો આગળ. અને હા મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો, જેથી તમારો સપોર્ટ મળી રહે અને આવનાર આ સમયમાં નવા નવા વિડીયો આવા બનાવતા રહું મિત્રો. તો ચલો આગળ વધીએ મિત્રો માચી સુધી. મિત્રો સાત કમાન દરવાજા મારી પાછળ તમે જોઈ રહ્યા છો, ખૂબ અદ્ભુત નજારો છે. અને આગળ આપણે જોઈશું ગુફા અને ખાપરા ઝવેરીનો મહેલ અને બીજા કોઠાર પણ છે, એના પણ દર્શન કરીશું. અને પાછળ મિત્રો જોઈ રહ્યા છો પાછળનો વ્યૂ, ચોમાસામાં ફરવાલાયક સ્થળ છે. અહીંયા ફોટોશૂટ માટે પણ સારી જગ્યા છે, પણ વિધાઉટ પરમિશન ચાલતું નથી. પરમિશન લઈને અંદર આવો અને કોઈ જોખમ કાર્ય કરશો નહીં તો પરમિશન જરૂર મળશે તમને. મિત્રો જોઈ રહ્યા છો, બહારથી ગેટથી જ આપણે પરમિશન લઈને આવ્યા છીએ અંદર, અને પરમિશન લેવી જરૂરી છે. તો મિત્રો રસ્તામાં આપણને એક આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે અને નિયમિત આપણા બ્લોગ પર આપણા વિડીયો જોવે છે અને આ ભાઈને સપોર્ટ પણ કરે છે. તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો, મારી ચેનલને લાઈક કરજો અને ભાઈને સપોર્ટ કરજો. આ આપણા સબસ્ક્રાઈબર છે કિશનભાઈ છે, હાલોલના છે. અને આપણા વિડીયો નિયમિત બધા વિડીયો આપણને લાઈક આપે છે, શેર કરે છે. કિશનભાઈ કેમ છો, મજામાં છો? બસ મજામાં. તો પબ્લિકને કહી દો પાવાગઢ અચૂક આવજો નિહાળવા, ફરવાની જગ્યા છે, ફોટોશૂટની જગ્યા છે, વાત કરી લો જરા. હા ભાઈને મદદ કરજો, લાઈક કોમેન્ટ શેર કરજો અને વિડીયો પૂરેપૂરા જોજો. થેન્ક યુ કિશનભાઈ, પછી મળીએ જરા. થેન્ક યુ. Thank you.
મિત્રો, અહીંયાથી શરૂ થાય છે પગથિયા ઉપર જઈને રસ્તો, જે જાય છે સીધો ખાપરા ઝવેરીના મહેલ તરફ. અને ત્યાં 7 મંજિલ પણ છે અને એક ગુફા પણ છે અને અંદર જેલ જેવો વ્યૂ પણ છે. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. આગળ સુધી જોઈએ આપણે ખાપરા ઝવેરીનો મહેલ અને આ બંધાવેલો પૌરાણિક કિલ્લો. તો મિત્રો, સામે આવતા એક પૌરાણિક મંદિર જેવું લાગે છે. ગુફાની અંદર શ્રી બજરંગબલીની મૂર્તિ પણ છે અને બજરંગબલી સામે આપણને જીવતા બજરંગબલીના દર્શન પણ થઈ ગયા છે. તો મિત્રો, ચલો આગળ વધીએ આપણે ખાપરા ઝવેરીના મહેલ તરફ. તો આ સુંદર નજારો જોઈ મિત્રો મારી ચેનલ લાઈક કરી લેજો. રાઘવ વ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય મહાકાલી, જય માતાજી. તો ચલો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ. તો મિત્રો, આગળ જતાં આપણને એક જમણી અને ડાબી સાઈડે ગુફા જેવું દેખાશે. અને મિત્રો, આ ગુફામાં વર્ષો પુરાણો અંધકાર જેવી કોટડી પણ છે. મને એવું લાગે જ રહ્યું છે કે આ જેલ પણ હોઈ શકે છે. અંદર જવાનો ડર લાગે છે એટલે આપણે અહીંયાથી વિડીયો બતાવીશું અને આગળ જવાનું ફરજિયાત મનાય છે એટલે માત્ર વિડીયો બહારથી બનાવી લઈએ છીએ મિત્રો. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી લેજો મિત્રો. અંદર આવતાની સાથે જૂનું કોતરણી કામ વાળો આ ગેટ ભૂલવાય એવું લાગતું નથી મિત્રો. ખૂબ સરસ સુંદર રીતે કોતરણી કામ થયેલો આ ગેટ આપણને 15મી-16મી સદીની યાદ અપાવી જાય છે મિત્રો. તો ચલો મિત્રો, આગળ વધીએ વિડીયોમાં 7 મંજિલ તરફ. અને અહીંયાથી આગળ જતાં આપણને મળશે સીધો વ્યૂ ખૂણિયા મહાદેવનો. તો વિડીયોનો આગળ વધીએ મિત્રો. વિડીયો પૂરો જોજો મિત્રો, મસ્ત દર્શન થશે તમને. આગળ ફોટોજેનિક લાયક સ્થળો છે, જોવાનું ભૂલતા નહીં મિત્રો. તો મિત્રો, થોડા પગથિયા નીચે ઉતરીને આગળ વધીશું. તો મિત્રો, પાવાગઢ પરથી નાના નાના ઝરણા અને ધોધ પડતા દેખાશે. અહીંયા ફોટોશૂટની જગ્યા મસ્ત છે અને તમે અચૂક આવી શકો છો અહીંયા. અહીંયા પાવાગઢ આવો તો આ જગ્યા પર આવવાનું ભૂલતા નહીં. આ જગ્યાનું નામ છે 7 મંજિલ. અહીંયાથી એક ગુપ્ત રસ્તો પણ છે જે નીચે ખૂણિયા મહાદેવ મંદિર તરફ નીકળે છે. તો મિત્રો, જોઈ રહ્યા છો
ખુણિયા મહાદેવ મંદિર નીચે દેખાય છે અને આવો કંઈક વ્યૂ દેખાય છે. તો મિત્રો આવવાનું અહીંયા ચૂકશો નહીં, જગ્યા ખૂબ સુંદર છે, આપણને જોવાલાયક સ્થળો અહીંયા મળી આવે છે મિત્રો. તો ચલો વિડીયોમાં આગળ વધીએ મિત્રો, અને હવે માચી તરફ જઈશું. માચી સુધી આપણે વિડીયો બનાવી રહ્યા છીએ મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે માચી ચોક સુધી આવી ગયા છીએ અને નવું બાંધકામ થઈ રહ્યું છે. જોઈ રહો છો તમે મિત્રો, નવા પથ્થર લગાવી દીધા છે, નવા પગથિયા પણ બની ગયા છે. મિત્રો માચી ચોકનો નજારો જૂનો હતો તે હવે બદલાઈ ગયો છે. 2022માં નરેન્દ્ર મોદી દ્વારા કરેલા સુધારા વધારા તમે જોઈ શકો છો, ગુજરાત સરકારનું નવું કામ પણ તમે જોઈ શકો છો મિત્રો. તો આગળ વધતા પગથિયા ઉપર જઈને મિત્રો બતાવીશું કે ઉડન ખટોલાની જગ્યા અને પગપાળા જવાની જગ્યા બંને ગેટ અલગ અલગ છે મિત્રો. તો ચલો મિત્રો આગળ વધીએ વિડીયોમાં અને બતાવું તમને કે ઉપર જવાનો રસ્તો ક્યાં આવ્યો છે.